તમારે જોવાની. પેલા તમારી સામે પ્રશ્ન આવે તો પેલા તમે વાંચો શું છે. અહીંયા ધ પ્યુન રેંગ ધ બેલ, ધ ટીચર કોલ્ડ ધ સ્ટુડન્ટ, શી ગેવ ધેમ લેસન ટુ રીડ, અમર રીડ ધ લેસન. આવો તમને સવાલ છે, એમાં સૂચના છે તમારે આ પ્રમાણે કરવાનું. ધ બેલ વોઝ રંગ, ધ બેલ વોઝ રંગ, એટલે તમને ખબર પડી જવી જોઈએ કે અહીં ધ બેલ વોઝ રંગ. ચાલો પેલું જે વાક્ય છે એટલે કે બેલ ને આગળ લીધો એટલે કે આ કર્મ બની છે, એટલે કર્મ ને આગળ લીધું છે, બરાબર. અહીં કર્મ ને આગળ લીધું છે તો એના માટે તમારે વાક્ય ની અંદર ત્રણ પ્રકારના શબ્દો મેન હોય છે, કર્તા, કર્મ અને ક્રિયાપદ. ગુજરાતીમાં હોય તો આ આપણે જોઈએ કે સચિન કેરી ખાય છે. સચિન લખ્યું એટલે તમને એમ હશે સર એમ કે છે ક્રિકેટ રમે છે એમ, પણ કે બધા સચિન ક્રિકેટ નો રમે, આ તો કોઈક નાનો સચિન છે કેરી ખાય છે. તો આની અંદર સચિન ને કરતા કહેવાય છે, કેરી ને કર્મ કહેવાય છે, અને ખાય છે એ થયું ક્રિયાપદ. અહીં ક્રિયા ખાવાની થઈ. તમે ગુજરાતીમાં તમારે આવતું કર્તરી ને કર્મણી બે માર્ક્સ પૂછાણું હતું, જોડકું પણ હતું. તો અહીં કરતા આગળ છે એટલે કર્મણી કહેવાય, પણ તમારે જો કર્મ આગળ કરવું તો તમે એમ એમ લખો કે કેરી સચિન દ્વારા ખવાય છે, કેરી સચિન દ્વારા ખવાય છે, તો એ થઈ ગયું કર્મણી. તો એવી રીતે અંગ્રેજીમાં પણ આપણે સુધારો કરવાનો છે. જુઓ અહીંયા ધ પ્યુન રેંગ ધ બેલ, એની જગ્યાએ ધ બેલ છે એને પેલા લીધો, પછી રંગ છે એને આગળ વોઝ રંગ કર્યો. હવે કર્તરી કર્મણી ભણતા પેલા ખાસ અહીં ધ્યાન આપજો, તમારી પાસે વાક્ય આવે એટલે પેલા તમારા વાક્યમાં કર્તરી કર્મણીમાં ઓળખવાનું છે કે અહીં કર્તા કોણ છે, કર્મ કોણ છે અને ક્રિયાપદ કોણ છે. પછી તમારે ગોઠવવાનું છે ક્રમની અંદર, પેલા કર્મ ગોઠવવાનો, કર્તા ને છેલ્લે ગોઠવવાનો બાય કરીને. જુઓ અહીં તમને આપ્યું છે જેમાં, તો અહીં પ્યુન છે એ પ્યુન શું છે, કર્તા છે. કર્મ કોણ છે, બેલ છે, અને ક્રિયાપદ કોણ છે, રેંગ છે. તો જુઓ પેલા બેલ ને આગળ લીધો, ધ બેલ કર્મ આગળ આવી ગયું, પછી વોઝ રેંગ, રેંગ નું વોઝ રેંગ, અને બાય સાથે તમારે મૂકવાનો છે કરતા, બાય ધ પ્યુન, ધ બેલ વોઝ રંગ બાય ધ પ્યુન, કાળ પ્રમાણે. અહીં તમારે બેલ એક છે એટલે વોઝ લખ્યું છે, જો બહુવચન હોય તો વેર લખવું પડે. બીજા વાક્યમાં જુઓ, બીજું વાક્ય આપ્યું છે જેમાં અહીં છે ધ ટીચર કોલ્ડ ધ સ્ટુડન્ટ. તો અહીં ફરીથી જુઓ ટીચર છે એ છે કરતા, કોલ્ડ છે એ ક્રિયાપદ છે, અને કર્મ છે અહીં સ્ટુડન્ટ. તો સ્ટુડન્ટ આગળ લઈ લીધા, ધ સ્ટુડન્ટ બહુવચન હતું એટલે વેર કોલ્ડેડ, અને કરતા લીધો પાછળ બાય ધ ટીચર, બાય સાથે કરતા, બરાબર. વાક્યનો ક્રમ તમારે બદલાવાના છે. ત્યાર પછી ત્રીજું વાક્યમાં જુઓ, ત્યાં આપ્યું છે ત્રીજા વાક્યમાં શી ગેવ ધેમ અ લેસન ટુ રેડ. તો અહીં શી છે એ શું છે, કરતા છે, ગેવ છે એ ક્રિયાપદ છે. શી ગેવ ધેમ અ લેસન, અ લેસન છે એ કર્મ છે, ટુ રીડ અન્ય શબ્દ. તો જો વાક્યમાં અ લેસન પહેલા લીધો છે, અ લેસન વોઝ ગીવન, ગીવનું ગીવન કરવામાં આવ્યું, ગીવન ટુ ધેમ બાય હર ટુ રીડ, અને અમર રીડ ધ લેસન. તો અમર કરતા છે અને બાય સાથે પાછળ લીધો છે બાય અમર, વોઝ રીડ અને લેસન ને આગળ ધ લેસન, એટલે કે ધ લેસન વોઝ રીડ બાય અમર, ધ લેસન વોઝ રીડ બાય.